सरदार पटेल एज्युकेशन इंस्टिट्यूशन चालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में आप दरेक विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। नमस्कार विद्यार्थी मित्रों, प्रकरण बेनी अंदर कम्प्यूटर की रचना मतलब के कम्प्यूटर की कार्यपद्धति है तेनी अंदर कम्प्यूटर की रचना थी अपने आज शुरुआत करवानी छे। जो छेल्लो मुद्दो छे बता पहेला वांचिए त्यारबाद समझता जशू। मानवीनुं शरीर विविध भागोनुं बनेलुं छे अने दरेक भागनुं पोतानुं चोक्कस महत्व छे। वळी शरीरनो दरेक भाग कोई चोक्कस प्रकारनी कामगीरी साथे संकळायेलो छे। जो भाई માણસનું શરીર ઘણા બધા ભાગોથી બને, બરોબર? માનવ શરીરની કિંમત તમે આંકો ને તો બહુ અકલ્પનીય કહી શકાય। એક અંદાજ પ્રમાણે એવું કહેવાય છે કે એકવાર આપણે આંખનો પલકારો ઝબકાવીએ 5,72,00,000 એક પલકારા સાથે માનવ શરીરની કિંમત છે, બરાબર? અને અલગ અલગ ભાગો જોડાયેલા છે, અલગ અલગ ભાગોનું અલગ અલગ કામ છે। આગળ માનવ શરીરની જેમ જ કમ્પ્યુટર પર વિવિધ ભાગોનું બનેલું છે અને દરેક ભાગનું પોતાનું ચોક્કસ મહત્ત્વ છે। કમ્પ્યુટરનો દરેક ભાગ ચોક્કસ પ્રકારની કામગીરી કરે છે। જો ચિત્રની અંદર ઘણા બધા ભાગો આપેલા છે અને દરેક ભાગનું એક ખાસ પ્રકારનું મહત્ત્વ છે। કમ્પ્યુટરની રચનામાં મુખ્ય 4 ભાગોનો સમાવેશ થાય છે: કીબોર્ડ, મોનિટર, સીપીયુ અને માઉસ। કમ્પ્યુટરમાં કીબોર્ડ અને માઉસ જેવા સાધનો ઉપયોગ કરીને માહિતી દાખલ કરવામાં આવે છે। કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી પર સીપીયુ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં પ્રક્રિયા થાય છે। કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી મોનિટર પર જોવા મળે છે। આ કીબોર્ડ અને માઉસ જેવા સાધનોની મદદથી કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે, સીપીયુ માહિતી પર પ્રક્રિયા થાય છે અને અંતે મોનિટર પર તેનું પરિણામ જોવા મળે છે। ટૂંકમાં માનવ શરીરની જેમ જ કમ્પ્યુટર પણ જુદા જુદા ભાગોનો આધારે કામગીરી કરે છે। જો આ 4 ભાગો છે એમાં સૌથી પહેલાં કીબોર્ડ અને છેલ્લું ચિત્ર માઉસને લઈએ તો એની મદદથી સીપીયુમાં માહિતી દાખલ કરી શકે, સીપીયુ એની ઉપર પ્રક્રિયા કરે, પ્રોસેસ કરે અને પ્રોસેસ કર્યા પછી મોનિટર ઉપર તે પ્રકારની માહિતી દેખાડે। એટલે ટૂંકમાં એવું કહી શકાય કે માનવ શરીરની અંદર જેવી રીતે બધા ભાગો ભેગા મળીને કામ કરે તેવી રીતે કમ્પ્યુટરની અંદર પણ આ બધા ભાગો ભેગા મળે તો જ કામ થાય। ત્યારબાદ છે કમ્પ્યુટરની કાર્યપદ્ધતિ। માનવ શરીરનું જુદા જુદા ભાગો સાથે મળીને જે કામગીરી કરે છે તેને માનવીની કાર્યપદ્ધતિ કહે છે। આજ પ્રમાણે કમ્પ્યુટરના જુદા જુદા ભાગો સાથે મળીને કામગીરી કરે તેને કમ્પ્યુટરની કાર્યપદ્ધતિ કહેવાય। પ્રકરણનું નામ જ છે કમ્પ્યુટરની કાર્યપદ્ધતિ। માણસના દરેક અંગો ભેગા મળીને જે કામ કરે એને કમ્પ્યુટરની કાર્યપદ્ધતિ કહે મતલબ માનવ શરીરની કાર્યપદ્ધતિ કહેવાય અને કમ્પ્યુટરના જે ભાગો ભેગા મળીને કામ કરે તેને કમ્પ્યુટરની કાર્યપદ્ધતિ કહેવામાં આવે છે। કમ્પ્યુટરની કાર્યપદ્ધતિ કઈ કહી તો મુખ્ય 3, ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ। કમ્પ્યુટરમાં ઇનપુટ સાધનો વડે માહિતી દાખલ કરવામાં આવે છે, મતલબ કે કીબોર્ડ અને માઉસ દ્વારા માહિતી દાખલ કરવામાં આવે છે। કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી પર પ્રોસેસિંગ વિભાગ દ્વારા પ્રક્રિયા કરવામાં આવે, મતલબ કે સીપીયુ દ્વારા પ્રોસેસ કરવામાં આવે છે જે માહિતી કીબોર્ડ અને માઉસ દ્વારા આવે તેના ઉપર। પ્રોસેસિંગ વિભાગમાં પ્રક્રિયા થયેલ કામગીરીનું પરિણામ આઉટપુટ ભાગમાં જોવા મળે છે। એટલે આઉટપુટ ભાગ કયો હોય તો કે મોનિટર, મોનિટર એનો ભાગ આઉટપુટ છે એની ઉપર જોઈ શકાય છે। ત્યારબાદ છે જો ઇનપુટ છે, ઇન એટલે અંદર અને પુટ એટલે મૂકવું। કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારની માહિતી દાખલ કરવા માટે ઉપયોગી ભાગોને ઇનપુટ કહે છે। ઇનપુટ ભાગ વડે કમ્પ્યુટરમાં શાબ્દિક, આંકડાકીય, ચિત્ર તેમજ અન્ય પ્રકારની માહિતી દાખલ કરી છે। ઇનપુટ ભાગમાં કીબોર્ડ, માઉસ, સ્કેનર વગેરે સાધનોનો સમાવેશ થાય છે। કીબોર્ડ વડે લખાણ ટાઈપ કરી શકાય છે અને વિવિધ પ્રકારની માહિતી દાખલ કરી શકાય છે। માઉસનો ઉપયોગ કરીને ચિત્ર દોરી શકાય છે, મેનુમાંથી આઇટમ પસંદ કરવાની કામગીરી કરી શકાય છે। સ્કેનરની મદદથી ચિત્ર કે ફોટોગ્રાફ્સ પ્રકારની માહિતી સીધા જ કમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે। જો ભાઈ ઇન એટલે મૂકવું, ઇન એટલે અંદર અને પુટ એટલે મૂકવું। હવે જો ભાઈ કીબોર્ડ દ્વારા લખાણ ABCD છે, એકડા છે, બધું દાખલ કરી શકાય, માઉસ દ્વારા ચિત્ર દોરી શકાય, ક્લિક કરી શકાય કોઈની ઉપર, બરાબર છે? સ્કેનર છે, જો નીચેના ભાગમાં સ્કેનરનું ચિત્ર આપેલું છે તેની મદદથી ચિત્ર છે, ફોટા છે, લખાણ છે, બધું અંદર દાખલ કરી શકાય છે। અને ત્યારબાદ છે પ્રોસેસિંગ। પ્રોસેસિંગ એટલે પ્રક્રિયા કરવી। કમ્પ્યુટરમાં દાખલ કરેલી માહિતી પર સીપીયુમાં પ્રક્રિયા થાય છે। સીપીયુનું પૂરું નામ શું? તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। અને સીપીયુ તે કમ્પ્યુટરનું મગજ છે। સીપીયુ પ્રક્રિયા ઉપરાંત કમ્પ્યુટરના નિયંત્રણ, સંચાલન અને વ્યવસ્થાપનની પ્રક્રિયા કામગીરી કરે છે, ટૂંકમાં એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ ALU, મેમરી યુનિટ અને કંટ્રોલ યુનિટ। એ તમે આગળ 6-7 ધોરણમાં આવશો ત્યારે આ 3 મુખ્ય ભાગ સમજવાના થશે। એનું ગુજરાતી આપેલું છે, નિયંત્રિત, સંચાલન અને વ્યવસ્થાપન, આ બધું સીપીયુ દ્વારા થાય।
સીપીયુ ન હોય તો કમ્પ્યુટરમાં કામગીરી થઈ શકે નહીં. છેલ્લો ભાગ છે 2.6 આઉટપુટ, એ હવે પછીના લેક્ચરની આપણે સમજૂતી મેળવવાની છે. આભાર બાળમિત્રો, ઘરે રહો, સુરક્ષિત રહો.